વિદ્યાર્થી મિત્રો સજાઓના જે ચાર પ્રકાર છે એમાંથી પહેલો પ્રકાર છે ફાંસીની સજા બીજો પ્રકાર છે કેદ એટલે કે જેલની સજા ત્રીજો પ્રકાર છે મિલકત જપ્તી અને ચોથો પ્રકાર દંડ અહીંયા દંડ એટલે જીમખાનામાં જે દંડ હોય એ દંડ નહીં કોઈ પણ ગુના માટે રૂપિયામાં દંડ ફટકારવામાં આવે એટલે એ ગુના માટે કંઈક મૂલ્ય નક્કી કરેલું હોય કંઈક કિંમત નક્કી કરેલી હોય એ કિંમતનો ફી ભરવી પડે દંડ ભરવો પડે હવે દંડ કયા કયા કિસ્સામાં થઈ શકે છે તો પ્રથમ કિસ્સો છે કે કોઈ વ્યક્તિગત માલિકીની જગ્યાએ હુલ્લળ થયું હોય અને એ હુલ્લળ દરમિયાન એ જે વ્યક્તિગત માલિકીની જગ્યા છે એનો જે કબજેદાર કે માલિક છે બરાબર એ હુલ્લળ રોકવાનો પ્રયત્ન ન કરે ધ્યાનમાં રાખવાનું છે કે આ વ્યક્તિગત માલિકીની જગ્યાએ જાહેર જગ્યાએ નહીં જાહેર જગ્યાએ હુલ્લળ થાય છે તો માટે કોઈ જવાબદાર નથી પણ કોઈ વ્યક્તિના ખેતરમાં કે કોઈ વ્યક્તિની પર્ટિક્યુલર પ્લોટની અંદર કે ઘરની અંદર કે એવી કોઈ જગ્યાએ કોઈ હુલ્લડ જેવું વાતાવરણ થાય છે તો એ વ્યક્તિની જવાબદારી છે એ માલિકની કે કબજેદાર જે પણ ત્યાં છે એની જવાબદારી છે કે હુલ્લડને રોકવી જો આમ નથી કરતા તો એના માટે અમને દંડ ફટકારી શકાય છે બીજો કિસ્સો છે કોઈ કેદી નાસી ગયેલો છે અને એ નાસ્તા ફરતા કેદીને સહાય કરવી અને સહાયમાં પણ કેવી કોઈ વાહનોનો અધિકારી એને પોતાની ઉપેક્ષાથી એની અંદર બેસાડી જાય છે સમજી લો કે બસનો કંડક્ટર છે કે એને એ ધ્યાનમાં રાખતો નથી કે મારી બસમાં બેસનાર વ્યક્તિમાં કોઈ કેદી છે કે નહીં એના હાથમાં હાથ કડી છે કે નહીં કે અને એ બસમાં કોઈ કેદીને બેસાડે છે કે જેના હાથમાં હાથ કડી છે એના ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ ક્યાંથી ભાગીને આવ્યો છે તો આ કંડક્ટરને કોઈ ખાસ અમાઉન્ટનો દંડ ફટકારી શકાય છે તો કોઈ ગુનેગારને વાહનના અધિકારી ઉપેક્ષાથી બેસાડે છે તો એવા કિસ્સાઓમાં એ અધિકારીને સજા થઈ શકે છે દંડની ત્રીજો કિસ્સો છે ચૂંટણીના હિસાબો ન રાખવા કોઈ પણ પક્ષ છે રાજકીય પક્ષ છે તો એ રાજકીય પક્ષે ચૂંટણી દરમિયાન એ જે પણ ખર્ચ કરે છે એના હિસાબ રાખવા ફરજિયાત છે જો એ હિસાબ ન રાખે તો તેને એ ચૂંટણી પક્ષને દંડ થઈ શકે છે એના પછીનો ચૂંટણી જેવો જ મુદ્દો છે ચૂંટણીની બાબતમાં ખોટું નિવેદન કરવું ચૂંટણીની બાબતમાં કોઈ પણ નેતા કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખોટું નિવેદન કરે છે કે તો આવા ખોટા નિવેદન બદલ તે નેતા કે તે વ્યક્તિને દંડ થઈ શકે છે એના પછીનો કિસ્સો છે જાહેરમાં ઉપદ્રવ જાહેરમાં ઉપદ્રવ એટલે કેવું કે એવી કોઈ કૃત્ય કે જેથી જાહેર જનતાને ઉપદ્રવ ઉત્પન્ન થાય સમજી લો કે વધારે પડતા લાઉડ સ્પીકરથી ઘોંઘાટ ઉત્પન્ન કરવો અથવા તો જાહેરમાં ગંદકી કરવી અથવા તો જાહેર જનતાને જાહેર રસ્તા ઉપર અવન જવન કરતાં રોકાય એવી કોઈ પ્રવૃત્તિ કરવી તો આવા સમયે આવા કિસ્સાઓને જાહેર ઉપદ્રવ ગણવામાં આવે છે અને આવા જાહેર ઉપદ્રવ માટે દંડની સજા થઈ શકે છે એના પછીનો મુદ્દો છે જાણી બૂજીને વાતાવરણ પ્રદૂષિત કરવું પ્રદૂષણ ફેલાવવામાં આવે તો એ પ્રદૂષણ માટે દંડની સજા થઈ શકે છે જેટલી પણ ફેક્ટરી ચાલે છે જેટલા પણ વ્હીકલ છે તો એના માટે પણ પોલ્યુશનના કેટલાક નિયમો છે એ નિયમો પાડીને ફેક્ટરી ચલાવવામાં આવે છે જેટલા પણ વાહનો છે તો એના માટે પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ લેવું પડે છે અને એ પ્રમાણે ચલાવવામાં આવે છે તેમ છતાં કોઈ વ્યક્તિને ખ્યાલ છે કે પોતાના કોઈ કૃત્યથી પોતાના કોઈ કામગીરીથી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે તો એવા કિસ્સાઓમાં એ વ્યક્તિ પર દંડ ફટકારવામાં આવે છે તો કુલ આવા છ પ્રયત્નો છે છ ગુનાઓ છે કે જેના માટે દંડની સજા થાય છે એક છે વ્યક્તિગત જગ્યામાં હુલ્લડ થઈ હોય તો એ હુલ્લડને રોકવાનો પ્રયત્ન ન થયો હોય તેવા કિસ્સામાં બીજું છે કોઈ ગુનેગારને અધિકારી ઉપેક્ષાથી બેસાડી લે ત્રીજો છે ચૂંટણીના હિસાબો કોઈ રાજકીય પક્ષ ન રાખે ચોથું છે ચૂંટણી દરમિયાન કોઈ વ્યક્તિ ખોટું નિવેદન કરે કે જેથી ચૂંટણીમાં કંઈ અસર થતી હોય પાંચમું છે જાહેરમાં જાહેર જનતાને કોઈપણ પ્રકારનો ઉપદ્રવ ફેલાવવામાં આવે અને છઠ્ઠું છે વાતાવરણને જાણી જોઈને ઈચ્છાથી ધ્યાનમાં હોય તો પણ પ્રદૂષિત કરવામાં આવે આવા છ કિસ્સાઓમાં આઈપીસી મુજબ દંડની સજા થાય છે